अनलक निरंजन बाबा नु रूप करिया ने रावण आवो भिक्षाम देही करतो करतो रावण आवो अने सीताजी ने भान करा नु पेली क्रीज ओळंगी गया पेलो आगळ ना आवे એટલે સીતાએ ભિક્ષા આપવા માટે આગળ જવું પડ્યું સીતાએ જે ભી લક્ષ્મણ રેખા ક્રોસ કરી પેલા એ ઉપાડી દીધા અને સીતાજી નું અપહરણ થયું રાવણ ની જિંદગી ની અંદર માં બહુ મોટું કાળું કલંક બેસી ગયું જિંદગી ની કોઈ ભૂલ કરતા પહેલા સાત વાર વિચાર કરો કોઈ પણ ઠેકાણે ક્યાંય ઉતાવળા નહીં થઈ જતા ક્યારેય પણ આવેશ માં નહીં આવી જતા ક્યારેય પણ અંધકાર ની અંદર માં એકલા નહીં બેસતા ક્યારેય પણ એકાંત માં કોઈની સાથે વાત નહીં કરતા કારણ કે અંધકાર એકાંત અને અનુકૂળતા અંધકાર ભેગો થાય એકાંત મળી જાય અને અનુકૂળતા મળી જાય આ ત્રણ મળે તો યોગી મહાત્માઓને રામ મળે છે પણ ભોગિયાઓને તો ત્યાં કામ મળે છે તમને કામ પીખી ખાશે જો તમે એકલા પડશો જો તમે એકાંતમાં જશો જો તમે અનુકૂળતાઓની અંદરમાં જશો તો તમે તમારા સત્વને જાળવી નહીં શકો આવું કંઈક રચાઈ ગયું સીતા એકલા પડે રાવણને અનુકૂળતા મળી અને વનનો સુંકાર અને ભેકાર મળ્યો એને સીધું અપહરણ કર્યું સીતાને ઉપાડી લીધા માણસે અશોક વાટિકાના ઉદ્યાનની અંદરમાં લાવીને મૂકી દીધા અશોક વાટિકામાં બેઠેલા સીતાએ સીધી સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી હતી કે જો મારા શરીરને ત્યાં હાથ લગાડ્યો છે મારી સાથે કોઈ પણ અડકલું કર્યું છે તો રાવણ યાદ રાખજે કે તારા હાથમાં જીવતી સીતા નહીં આવે જીભ કચડી અને હું મરી જઈશ પછી મડદાને તારે જૂથવા હોય તો હે ગીધડા મડદા થઈને તારે જે કરવું પણ જીવતી સીતા તો તારા હાથની અંદરમાં નહીં આવી શકે શું શિવ અને સદાચારના અમારા આદર્શો હતા સીતાઓના શું શીલ અને સદાચારના આદર્શો હતા આ આદર્શોના આજે તો ભાંગીને ભૂકાઓ કરી નાખ્યા છે આજે તો બધી ઐશ્વર્યા રોય ને સુષ્મિતા સેનની બ્યુટી ફિલ્મની આજે તો બધી સ્પર્ધાઓ યોજાય છે સ્ત્રીને તો લાવીને આપણે ઘરેણા ને વજન જગતની વચ્ચે મૂકી દીધી છે શું આજે નથી થયું તે સવાલ છે સીતાઓના મૂલ્યો અને સીતાઓના શિલ્પો તીતર બીતર થઈ ગયા છે જટાયુ દોડે હતા તે વખતે પક્ષીના જટાયુએ પેલા રાવણને ચાંચ મારી કે મૂકી દે પરસ્ત્રીને લઈને તું ભાગે છે તને શરમ નથી આવતી તલવારના ગાયે જટાયુની પાંખ રાવણે વિંધી નાખીને જટાયુ નીચે પડે ઋષિઓ ભેગા થયા અને ઋષિઓ જટાયુને પૂછે કે જટાયુ રાજ આવડો મોટો લંકાધિપતિની સ્ત્રીલોન શ્રીલંકાનો માલિક રાવણ અવળી મોટી ચંદ્રહાસ ખડગને વાપરનારો આ રાવણ અને એની સામે થતા તમે તમારા બળનો વિચાર ના કરો કે આની સામે થવાય કે ના થવાય જટાયુ મરતા મરતા જટાયુ કે છે મને મારા બળનો તો ખબર હતી મને એની તાકાતની તો ખબર હતી પરંતુ આ જંગલ વચ્ચે થઈ રહેલો અન્યાય મારાથી જોવાતો નહોતો આ અન્યાય હું જોઈ નહોતો શકતો એટલે મારી શક્તિનો વિચાર કર્યા વિના એકવાર તો એના ગરદન પરમાં ચાર ચાંચો મારી દીધી કે છોડ તું છોડે છે કે નથી છોડતો આમાં અમારા ધરતીની ઉપરમાં પેદા થયેલા જટાયુ રાજો હતા આમાં દેશના પક્ષીઓ હતા કે જે તૂટી મળતાને આવો પ્રતિકાર કરતા હતા આવો પણ રાવણ જે સીતાને ઉઠાવીને ભાગ્યો હતો બધી રીતે રાવણને ખરાબ ચિતરવામાં આવે છે